આવે ત્યારે હું આપને કહીશ. માતાજીની સ્તુતિ કાયમ માટે પ્રોગ્રામમાં હું કરતો હોઉં, તો આજ પણ જગદંબાની સ્તુતિથી આપણે શરૂઆત કરીએ. કારણ કે મને તો અહીંયા કીધું છે, ભૂતડા દાદાનો ઇતિહાસ અદ્ભુત છે સાહેબ. આજ પણ કોઈ પછી વલસાડ રહેતા હોય, એક વાપી રહેતા હોય, એક સુરત રહેતા હોય, આ બધા મિત્રો જો ચંદુભાઈ ને બધા ન્યા છે ને, પણ એ કે અમારે અંજવાળિયું આવે એટલે ન્યાથી દેહેથી નિવેદ કરવા પડે, ખીસડો દાદાનો જોવાડવો પડે. અને અંજવાળિયામાં અહીંયા હોય, પછી અંધારિયામાં હડમતિયા હોય, એવી રીતે છે ને દાદા, હડમળિયા હડમળિયા અંધારિયામાં. અને એની એવડી મોટી કૃપા છે, મેં કીધું ને જ્ઞાતિનો અમુક આપણે શબ્દ ન કહેવાય જાહેરમાં, પણ અમુક જ્ઞાતિને ન રહેવાય એટલે ન રહેવાય ધોકડવામાં, રી એટલે કદાચ અરબોપતિ હોય ખરબોપતિ હોય, એ એક મહિનો ન થવા દેતા ભૂકા કાઢી નાખે દાડો, એ વાતે પાકી છે. હા હા, એટલે કહેવાનો મારો અર્થ એ છે. અને શ્રદ્ધા હોય ત્યાં આવું બધું છે અને જરૂરી છે. આ તો શ્રદ્ધાની ધરતી છે. અને એકવાર દુનિયા આખીને ગોઠણિયા ભર થઈ અને શ્રદ્ધાની પાસે જોડાવવું પડશે, એના સિવાય કોઈ આધાર નથી. એ વાત એ પાસે બધું શ્રદ્ધાથી હાલે છે ને. તમે જો અહીંયા તમે આવ્યા એ શ્રદ્ધાથી આવ્યા, હું આવ્યો એ શ્રદ્ધાથી. હવે જે શ્રદ્ધા હું તમને દાદા માતાજી વાળી કહું એ નહીં, એ તો છે જ, પણ મૂળ વિશ્વાસ વગેરે બીજું શું છે? વિશ્વાસ ડગલે ને પગલે વિશ્વાસ સિવાય નથી હાલે. એમ કોઈ કહેતું હોય કે હું આ વસ્તુ નથી માનતો, તમે હું અહીંયા આવ્યો એ તમારો મને વિશ્વાસ તમારા ઉપર કે આજે હું ધોકડવા જાઉં છું, દેવી પૂજક સમાજનો આ પ્રોગ્રામ છે, હું જઈશ ત્યાં સ્ટેજ હશે, માયક હશે, લાઇટ હશે, આપ બધા સાંભળવા આવશો, એ વિશ્વાસ નહીં શું? હાલો માતાજીનો વિશ્વાસ ને દાદાનો એ પછી વાત, પણ મૂળ તો વિશ્વાસ ઉપર આવે ને. મને વિશ્વાસ હતો ને કે બધા આવશે તો હું જાઉં, તમને વિશ્વાસ હતો ને વાંચ્યું તું પોસ્ટર કે વિડીયો જોયો હશે કે રાજભા આવે છે, એ એકવાર શબ્દો હા વિશ્વાસ હતો ને. આ બધું વિશ્વાસ ઉપર હાલે, આપણે હાંજે હોઈએ વિશ્વાસથી, નકર કેમ એવું એવું કોક દી આપણને મનમાં થઈ ગયો નારે હોવાય નહીં બાપા, નહીં હવારે ન ઉઠો તો એવું કોઈ દી વિચાર એવો? કોઈ ઘણા કહેતા કે અંધશ્રદ્ધા વિશ્વાસ, વિશ્વાસ વગર છે હું હાલો હાંજે હું તો કોઈ દી એવું થયું? અરે કેમ હું વગર નહીં ન ઉઠા હોય તો હું થાય એવું થયું? કોઈ દી ન થાય, આખી દુનિયા વિશ્વાસ ઉપર જ હાલે છે યાર, બધું વિશ્વાસ ઉપર હાલે. ઘણા અમુક કોઈ વિશ્વાસ વગરના પોતાના બાપ સામું જોતા હોય, તમારી સમજણ જબરી છે હો, અમુકમાં શોખ ઉઠું ન હોય, બાપ સામું ટગર ટગર જોવે, બાપે વિચાર કરે આ હું ખબર પડી ગઈ હું. અને મારા ઉપર વિશ્વાસ નહીં હોય, અમુક એવા કરે છે એટલે કેવું પડે, એવા પ્રશ્નો કરે ધર્મ ઉપર. અને હા, ધર્મને અમુક ગણતા જ નથી, ફાવે એવી કોમેન્ટું કરવી, કોમેન્ટો કરવી, ફાવે એવું લખવું, સારો ઉત્સવ કે આવી રીતે હોય, જે માણસની શ્રદ્ધા જોડાયેલી છે મરવા તૈયાર થાય. મેં દેવી પૂજક સમાજની વાત એક ક્યાંક કરેલી, આપણે વિચાર થાય કાંતિભાઈ કે એક વાત મેં એવી સાંભળે, આપણે થોડુંક મને તે વધારે લાગે, પણ હવે એની શ્રદ્ધાને વંદન છે, એમાં હું કોણ કહેવા વાળો. એક માતાજીનો કંઈક મઠ કે બનાવેલો પ્લોટ છે ને એમાં ક્યાંક, અને દેવી પૂજક સમાજનો મઠ, અને એનો ટેક્સ વધારે ચડી ગયેલો, એનો કરવેરો કંઈક ભરવાનો હોય ને પ્લોટનું બધું, એ કંઈ જાજુ થઈ ગયું, એટલા રૂપિયા એની પાસે નહીં. અને એને નોટિસ આવી કે આ મઠને બધું હટાવી લ્યો અને નકર ટેક્સ ભરી દો. હવે રૂપિયા તો હતા જ નહીં, અને ગયો કોક મોટા માણસ પાસે, એનો કંઈક કામ કરે એવો 14-15 વર્ષનો દીકરો હોય, કેવડો જે હોય, એ છોકરાને લઈને ગયો. એ કે આ મારા દીકરાને 7 વર્ષ રાખો, જે કામ કરે ને એની મજૂરીમાં મને અટાણેથી આટલા રૂપિયા આપી દો, મારે મઠનો ટેક્સ ભરવો, મારી માં ન હટે બીજું દુનિયામાં જે થાય, દીકરાને મૂકી આવ્યો, આ વાત બનેલી તમને કહું છું, કેટલો વિશ્વાસ છે. અને એના ઉપર કોઈ કોમેન્ટું કરે કે આને બુદ્ધિ નથી, આ નથી, પેઢીઓ નાશ થઈ જાય, હું બુદ્ધિ નથી, એ વિશ્વાસ સુધી તો એ તો એને ખબર હોય. હા, આપણે આપણે એમ થાય કે આ તો વધારે કહેવાય, પણ એ તો એની શ્રદ્ધાની એને ખબર હોય ને, મારી મને ખબર હોય, તમારી તમને ખબર હોય, કોકને પૂછવા, એ તો જેને ભરોહો હોય, આંખમાંથી આહુડું ધરતી માથે ન પડે ને, ત્યાં તો માં એમ કે એની પહેલા ન ફૂગી જાવતો તો તારી માં ન કહેવાવ, જગદંબા ન કહેવાવ, જોગમાયા ન કહેવાવ, ભલામાં એ શ્રદ્ધાની વાત છે. અને આવી જાય ભગવાન કૃષ્ણ દ્રૌપદીજીને જ્યાં સુધી આમ શેડો હાડીનો મોઢામાં હતો ને, આમ દ્રૌપદીને ત્યાં સુધી હતું કે હું મારી આબરૂ હું બચાવી લઈશ, આમ જૂંટ મારી અને હાડીનો છેડો ગયો, અને એ આમ જૂંટ મારવા જાય ને હાડી જયારે ખેંચાઈ ગઈ, એ વખતે દ્રૌપદીએ કીધું, હે હરિ, હા હરિ, હા ય હરિ, મેં તો ક્યુ ન મરી જનની તન મે, હે કનૈયા હવે આવી જા, રે કનૈયા રખી લેહું લાજ, રે કનૈયા રખી લેહું લાજ, હોના ના ઈંડોળે હોના ની દ્વારિકામાં હિંચકતો હતો કૃષ્ણ કનૈયા. અને ત્યાં ખબર પડી કનૈયા કીધું ને,
ये तो बाके बनवारी है। खुद भगवान कृष्ण कन्हैयो पोते शीर पूरवा माटे आवी गयो तो भला माने ई भरो हो कित दिली कित आगरो कित सराड़ो सफेर हाद हुणी जे राजबाई आवे हेता पे पृथ्वी ने जारे हो हाथ किया तो नो आवी मां पृथ्वीराज ने आखी बात तो आगे एवं लाइक से तो करियो आ तो मानू हजी मथाळू बांधो आ श्रद्धा नु तेज छे साहेब एटला माटे देवी पूजक समाज ने समझवू ज अघरो पड़े एने पाहे बेही जवानी मां ने कोक दी भीड़ पड़े ने तई आपणे जईने कहीन के हे दादा अथवा हे मां अने दुनिया ना बधाई केड़ा बंद थई जाय तेदी भुवा ने पाहे जईने कहे हवे काई आधार मरवा सिवाय छे नहीं अने तेदी भुवो उभो थईने एम के जो तने काई थावा दऊं तो मारी नमूड़िया नी मूड़ी लाजे मारी मां लाजे मारी शक्ति लाजे मारी जोग माया लाजे ई अने एक केटली वातो छे केटली वातो छे ई पृथ्वी ने आहुड़ा पृथ्वीराज राठौड़ ने आहुड़ा पड़ी गया था आ राजबाई ने याद करी अने राजपूतानी ए कीधु के नाद कराय हाद नो हंभळाय अंतर नो नाद कर अने नाद कर्यो त्यारे आवी अने कीधु के मां मोड़ू थई गयो तो के हूं भें दोवा बैठी थी अने मैं मारी भोजाई ने कीधु एटले आपणे भाभी के अमुक समाज में अमारे भोजाई के भोजाई ने मैं कीधु के भोजाई ई के जरीक भेह दोवो नी एटले कीधु के हूँ मारो दीकरो धवरावुं छुं भत्रीजो पोताना धवरावता था आई राजबाई ना भाई ना दीकरा ने एनी भोजाई भाई ने घेरे थी ई धवरावता था एटले कीधु के जरीक आवो नी भेह दोवा तो हूँ मारो दीकरो धवरावुं छुं અને તેદી આઈ રાજલે કીધું ફાટે તારો દીકરો મને મારો દીકરો હાથ કરે છે ભલા માણસ જ્યારે માનો દીકરો હાથ કરે જોગ માયાનો અને મરી ગયો તો દીકરો ફાટી પડ્યો તો એકનો એક અને કીધું હાંકળ દઈને આ ઘરમાં રાખજો હું પાછી આવું ત્યાં સુધી હવે એને કાંઈ અડતા નહીં કોઈ હું એને હજુ એને કરી અને એવી રીતે રાજલ આવી હતી કહેવાનો અર્થ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા ધણો ધૂણે શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ઓલી બહુ સરસ એક વાત છે એક દેવી પૂજક સમાજનો એક બાળક નાનો અને એની મા એને એમ કીધા કરે કે બેટા મોટો થા ને તો કોઈ દિવસ કોઈ પાસે માગતો નહીં બસ માતાજી પાસે માગજે મા પાસે માગજે જગદંબાની પાસે માગજે જોગમાયાની પાસે માગજે બાકી બીજે ક્યાંય કોઈ દિવસ માગવા જતો નહીં આ વાત કોઈ ભગવાનના નામે કરે છે જુદી પણ હું અત્યારે આ સમાજ છે એટલે મને શ્રદ્ધાની વાત છે મૂળ તો જે જગ્યાએ મુકાય ને મુકાય અને એની માં એમ કીધા કરે ને એમાં માં મજૂરી કરતી તેમાં બીમાર પડી ઘરમાં ખાવાનું કાંઈ નહીં એક જ દીકરો અને એક દીકરી દીકરી નાની એનાથી મોટો દીકરો એ 12 વર્ષનો કે 13 વર્ષનો દીકરો એની માં માંદી પડેલી અને એમાં એને એમ થયું કે ઓહો મારી માં કાયમ કીધા કરે કે માગવું તો માની પાસે માગવું જ માતાજી સિવાય કોઈની પાસે બેટા કોઈ દી માગવું નહીં એને પોસ્ટકાર્ડ ક્યાંથી લઈ આવી અને કાગળ પોસ્ટકાર્ડ એ ટપાલું જે ખુલ્લી લખવામાં આવતી ને એ ખુલ્લી ટપાલ લખીને એમાં લખ્યું કે મારી માં હે જગદંબા હે 14 બ્રહ્માંડનો અખિલ બ્રહ્માંડનો સંચાલન કરવા વાળી જોગમાયા તને માલુમ થાય કે મારી માં પધારો પધારો મહેમાન પધારો આ બાજુ વયાવો આગળ વયાવો વાંધો આગળ વયાવો વયાવો વાંધો વયાવો આવશે આવશે તમે તમે આવી જાઓ પધારો એટલે એને પોસ્ટકાર્ડ લખ્યું ખુલ્લું કાર્ડ લખ્યું પોસ્ટકાર્ડ જે ટપાલ પેલા આપણે લખતા ઈ અને એમાં લખ્યું કે મારી માં 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જગદંબાને માલુમ થાય કે મારી માં કાયમ કીતા કરે કોઈ દી માણસની પાસે કોઈની પાસે માગવું નહીં ગમે એવી ભીડ પડે ગમે એવો રૂપિયા ખૂટી જાય ઘરમાં ખાવાનું કાંઈ ન હોય તો એ બીજા કોઈ પાસે નહીં પણ આપણી માતાજી છે ને એના પાસે માગું હે મારી 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી જનેતા મારી નમૂરિયાની મૂડી મારી માં તને માલુમ થાય થોડાક પૈસા મોકલજે મારી માં બીમાર છે અને મારા ઘરમાં ખાવાનું કાંઈ નથી એ પોસ્ટકાર્ડ લખી અને આવ્યો પેલા જે ગામડામાં પેટીઓ આવતી ને પોસ્ટકાર્ડ નાખવાની ટપાલું હાદી ટપાલું એ આમ ડબ્બો જે ટપાલ નાખવાનો હતો એ આંબે નહીં આમ ઊંચો થાય બાળક પણ ડબ્બો ઊંચો થોડોક આંબે નહીં એમાં કોઈક માણસ નીકળ્યો જગદંબા કેવી વ્યવસ્થા કરે એને જોયું કે આ છોકરો આમ તો નથી પાસે જઈને કીધું લે બેટા હું નાખી દઉં એ ટપાલ આમ નાખવા જાય ત્યાં જોયું કોને કાગળ લખેલો હોય છે તો લખ્યું તું 14 બ્રહ્માંડનું સંચાલન કરવાવાળી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળી જગદંબા ને માલુમ થાય કે મારી
माँ बीमार छे अने मारी माए कीधु कोई पाहे मंगाई नहीं मांगाई तो माताजी पाहे तो ए मारी माताजी मने थोड़ा पैसा मोकलजे। ओला माणन थियो का छोकरा ने हूँ खबर पड़े माताजी ने कागल लखे से माताजी ने क्यांथी टपाल पूगे पण मारे मदद करवी जोई एनी पाहेथी जे काही थोड़ा घणा पैसा रूपिया हता ए खिचामांथी काढीने कीधु बेटा आले रूपिया आमां तारे अटाणुं थोड़ुंक लई लेजे ने तारी माँनी दवाई करी लेजे। एटले कीधु तमे कोण तमारी पाहेथी मारे न लेवाय કે કેમ કે મારી માં કેતી કોઈ માણસ પાસે ન માગાય માતાજી પાસે માગાય તો કે હું માતાજીનો નોકર છું ને હું ન્યાજ કામ કરું છું તારી બધી વાત હું માતાજીને કરી દે પણ અટાણે આ રૂપિયા લેતો જ આ માતાજીએ જ મને મોકલ્યો છે ભલા માણસ અને એની વ્યવસ્થા કરી દીધી જોગમાયાએ કેવી વ્યવસ્થા કરી દીધી જગદંબા શક્તિ માં છે એ વિશ્વાસ હોય હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તો